નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં કોટક સ્કૂલ આપનું સ્વાગત કરે છે. ધોરણ 1 વિષય કલરવ. ગલા સદી પોથી કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ 1. આપણે પ્રકરણ 1 સારા તત્વતા ભાગ 1 શીખી ગયા. ત્યારબાદ પ્રકરણ 2 સારા તત્વતા ભાગ 2. ત્યારબાદ પ્રકરણ 3 અજબ જેવી વાત છે. ત્યારબાદ પ્રકરણ 4 આવરે વરસાદ. આપણે અત્યારે પ્રકરણ 5 ઓમેસવ આપણે અહીંયા સુધી શીખી ગયા. હવે આજે આપણે આગળ અભ્યાસ કરીશું. ચિત્રોમાંથી અક્ષરો શોધી તેમાં બતાવેલો રંગ પૂરો નમૂનો આપણને આપ્યો છે. જો અહીંયા ક માં આપણને લાલ કલર આપેલો છે, પછી બ માં પીળો કલર, છ માં લીલો કલર અને અ માં બ્લુ કલર. બરાબર, તો આ શેનું ચિત્ર છે? છત્રીનું ને. તો આપણે ક બ છ અ દેખાય ત્યાં રંગ પૂરવાના છે. અહીંયા દ છે તો અહીંયા રંગ નથી પૂરવાના. ત્યારબાદ અહીંયા ગ છે તો અહીંયા પણ નથી પૂરવાનું. ત્યારબાદ અહીંયા વ છે તો વમાં પણ નથી પૂરવાનું. ત્યારબાદ અહીંયા છ છત્રીનું છે તો અહીંયા આપણે લીલો કલર પૂરવાનો. ત્યારબાદ ક માં લાલ કલર આપેલો જ છે. ત્યારબાદ અ માં બ્લુ કલર. ત્યારબાદ અહીંયા ર માં નથી પૂરવાનો, સ માં પણ નથી પૂરવાનો અને અહીંયા છ છે તો એમાં આપણે લીલો કલર પૂરીશું. ત્યારબાદ અહીંયા શેનું ચિત્ર છે? બાણ. તો અહીંયા કયો મૂળાક્ષર છે? ક. તો એમાં લાલ કલર આપણને આપેલો જ છે. પછી બ માં પીળો. અ મૂળાક્ષર છે તો એમાં બ્લુ. સ માં પૂરવાનો નથી. ત્યારબાદ આ શું છે? બ. તો બ માં આપણે કયો કલર પૂરીશું? પીળો. ત્યારબાદ આ શું છે? અનાનસ. તો અમાં કયો કલર પૂરશું આપણે? બ્લુ. નમાં નહીં, જમા પણ નહીં, ગમાં પણ નહીં, વમાં પણ નહીં. અહીંયા ક આપેલો છે તો કમા રંગ પૂરેલો જ છે. પછી દમા પણ નહીં. પછી બ છે તો એમાં આપણે પીળો કલર પૂરીશું. ત્યારબાદ આ કયું ચિત્ર છે? કમળ. તો કમા લાલ કલર આપેલો છે. બમાં આપણે કયો પૂરશું? પીળો. ત્યારબાદ જમા નહીં, જમા પણ નહીં, અમા બ્લુ કલર. પછી છમા લીલો કલર, રમા નહીં, નમા પણ નહીં. ત્યારબાદ તબકા જોડો અને લખો. તો આપણે અહીંયા કયો મૂળાક્ષર છે? ખ. તો અહીંયા આપણે ખ તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ અહીંયા બ આપેલો છે મૂળાક્ષર, તો બ પણ તબકા જોડીને આખી લાઈન આપણે આ રીતે પૂર્ણ કરીશું. ત્યારબાદ સ્વર અ છે તો અમાં પણ આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ છ છત્રીનું, તો પણ ત્યાં પણ આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ જો અહીંયા શું છે? અનિકાનો આ. તો આપણે અહીંયા પણ તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ અને એકમાત્ર એ, અહીંયા પણ આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરવાની છે. ત્યારબાદ કનિકાનો કા, તો અહીંયા પણ એ જ રીતે આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ બને એકમાત્ર બે, તો અહીંયા પણ એ જ રીતે આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ છનિકાનો છા, તો અહીંયા પણ આપણે તબકા જોડીને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ શું કીધું છે? જોઈને લખો. તો અહીંયા શું આપ્યું છે? ક મૂળાક્ષર, તો આપણે આખી લાઈન જોઈને આપણે આ રીતે લખીશું. ત્યારબાદ બ છે તો બ પણ આપણે જોઈને લખીશું. ત્યારબાદ અ છે તો અ પણ આપણે જોઈને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ છ છે તો છ પણ આપણે આખી લાઈન પૂર્ણ કરીશું જોઈને. ત્યારબાદ અનિકાનો આ, તો અહીંયા પણ આપણે જોઈને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ અને એકમાત્ર, તો એ પણ આપણે જોઈને આખી લાઈન પૂર્ણ કરવાની. ત્યારબાદ કનિકાનો કા, તો અહીંયા પણ આપણે જોઈને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ બને એકમાત્ર બે, તો અહીંયા પણ આપણે આખી લાઈન જોઈને પૂર્ણ કરીશું. ત્યારબાદ છનિકાનો છા, તો અહીંયા પણ આપણે જોઈને આખી લાઈન પૂર્ણ કરીશું. ત્યારબાદ જો ઉદાહરણ મુજબ લખો, તો અહીંયા આપણને અ આપેલો છે. પછી અનિકાનો આ અને એકમાત્ર એ,
बराबर आपणे आ उदाहरण मुजब करवानुं छे। पछी क छे, कनिकानो का, कनिक मात्र के, आ रीते लखशु। ત્યારબાદ બબકલીનું છે, પછી બનિકાનું બા અને બને એક માત્ર બે, ત્યારબાદ છ છત્રીનું, છનિકાનું છા અને છને એક માત્ર છે, પછી શું આપેલું છે ન, નનિકાનું ના, નને એક માત્ર ને, ત્યારબાદ વ આપેલો છે, વનિકાનું વા, વને એક માત્ર વે, ત્યારબાદ મ આપેલો છે, તો મને કાનું માં, મને એક માત્ર મે, પછી ર આપેલો છે, તો રનિકાનું રા, રને એક માત્ર રે, પછી ગ આપેલો છે, તો ગનિકાનું ગા, ગને એક માત્ર ગે, પછી શું આપેલો છે સ, સનિકાનું સા, સને એક માત્ર સે। થેન્ક યુ।